ઓકે ચાલો. તમને બધાને સ્ક્રીન દેખાય છે? પહેલા મને કહી દો. સવાલ ના જવાબ વાક્ય લખવાના હશે. અહીંયા શું લખ્યું છે પેલા શાંતિ ધ્યાન આપજો. ટાઇટલ ઓફ ધ પોયમ, નેમ ઓફ ધ પોએટ અને રીમાર્ક આપ્યું છે. બરાબર છે? માય સોંગ છે, પેન્સિલ છે, ગ્રોવિંગ છે, એ આપણા જીએસટી માં જ લખેલો છે. ઉભા રહી એક મિનિટ, કહી દો. કાબરા લાઈટ 20 છે લગભગ. હા 20 છે. એક જ મિનિટ. ઓકે, તમને સ્ક્રીન દેખાય છે ને હમણાં? હા સર. હા સર. હા સર. હા, આ જે ડેટા આપ્યા છે. હા સર. કેમ છે ને, એકવાર પ્લે સ્ટડી કરજો. અને ભાઈ શું છે, માય સોંગ છે તો એ પોયમ છે, એ લખનાર છે રવીન્દ્રનાથ ટાગોર. રીમાર્ક માં ડેશ છે. પછી પેન્સિલ નામની બીજી એક પોયમ છે, તે લખનાર છે, પોએટ છે જયંત પરમાર. ટ્રાન્સલેટેડ બાય, ભાઈ કોઈ ટ્રાન્સલેટ કર્યું તેનું નામ આપ્યું છે. ગ્રોવિંગ એ બ્રુક મુલરે લખેલી છે. ને વેનિલા ટ્વિટલાઇટ એ લખેલી છે. નીચે તમને આ રીતે સવાલ જવાબ આપ્યા છે, એનો જવાબ તમારે લખવાના છે. પહેલો સવાલ શું છે જો અશાંતિ, ધીસ ઇઝ ધ ડેટા ફ્રોમ, આ કયા કોના રૂપે ડેટા છે? એ બી સી, આમાંથી કયો વિકલ્પ આવશે? આ પોએટ અને પોયમ મીન્સ આર્ટિકલ કે પેઇન્ટિંગ, કયો આવશે? એ એ એ પોયમ. ઓકે, વેરી ગુડ. સેકન્ડ, હુ રોટ ધ પોયમ માય સોંગ? માય સોંગ પોયમ કોઈ લખેલી છે? જો રવીન્દ્રનાથ ટાગોર. રવીન્દ્રનાથ ટાગોર. જ્યારે આન્સર લખો ત્યારે હુ ને રિપ્લેસ કરવાનો, હુ ની જગ્યા પર શું લખવાનું? રવીન્દ્રનાથ ટાગોર. હમણાં ખાલી સમજો, તમને મોકલા પછી તમે લખજો. રવીન્દ્રનાથ ટાગોર રોટ ધ પોયમ માય સોંગ. ત્રીજો, વિચ પોયમ ઇઝ ટ્રાન્સલેટેડ બાય બેઈદર ભક્ત? બેઈદર ભક્તે કઈ પોયમ ટ્રાન્સલેટ કરી છે? પેન્સિલ. યસ, તો વિચ ની જગ્યા પર તમારે ખાલી લખવાનું પેન્સિલ. પેન્સિલ પોયમ ઇઝ ટ્રાન્સલેટેડ બાય બેઈદર ભક્ત. ઓકે, હાઉ મેની પોયમ્સ આર રિટન બાય ધ ઇન્ડિયન પોએટ? ઇન્ડિયન પોએટ કેટલા લાગે છે આમાં? બે. બે લાગે છે ને, ઓન્લી ટુ ના? રવીન્દ્રનાથ ટાગોર અને બીજું કોણ છે? જયંત પરમાર. બાકી આ બે, જયંત પરમાર કેસી લાગે છે? અંગ્રેજ. હાઉ મેની, તો હાઉ મેની જગ્યા પર તમારે જવાબ શું લખવાનું? ટુ. હાઉ મેની જગ્યા પર શું લખવાનું? ટુ. ટુ પોયમ આર રિટન બાય ધ ઇન્ડિયન પોએટ. ઓકે, આ રીતે તમારું શું છે, નોન વર્બલ આપેલું હશે, એમાંથી તમારે સવાલના જવાબ લખવાના. ચાલો બીજું જો ફટાફટ, ઇન્ફોર્મેશન અબાઉટ ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત. ડિસ્ટ્રિક્ટ સાબરકાંઠા, પોપ્યુલેશન કયું છે? 6000. ફેસિલિટી, હેલ્થ કેર સેન્ટર, મિનરલ વોટર સપ્લાય, બેંક, પ્રાઇમરી સ્કૂલ, વાઇફાઈ, સીસીટીવી કેમેરા. અવોર્ડ્સ, બેઝ વિલેજ પંચાયત, બેઝ ગ્રામસભા અવોર્ડ્સ. સિસ્ટમ, પંચાયત રાજ. ચાલો હવે આપણે વાંચીએ સવાલના જવાબ. પહેલું જો, વિચ ઇઝ ધ બેઝ વિલેજ ઓફ ગુજરાત? બોલો, ગુજરાતનું બેઝ વિલેજ કયું છે? સાબરકાંઠા. સાબરકાંઠા. સાબરકાંઠા નથી ભાઈ, સાબરકાંઠા નથી, ઉપર નામ લખ્યું છે. જો એ ડિસ્ટ્રિક્ટ છે. આયુ, નેમ ઓફ ધ વિલેજ શું છે? આયુ મળે છે? પુનસારી. યસ, પુનસારી ઇઝ ધ બેસ્ટ વિલેજ ઓફ ધ ગુજરાત. એ કયા ડિસ્ટ્રિક્ટમાં? સાબરકાંઠામાં આવ્યું છે. ઇઝ ધેર એની હાઈ સ્કૂલ ઇન ધીસ વિલેજ? હવે આમાં હાઈ સ્કૂલમાં જો હાઈ સ્કૂલ લખી છે, પ્રાઇમરી સ્કૂલ છે. ઓન્લી પ્રાઇમરી સ્કૂલ એટલે બોલાનો જવાબ હા આવે કે ના આવે? પહેલા મને કહો. ના ના આવે. ના. તો જો આન્સર ના આવે. ના ના. આન્સર સવાલ પર નીકળે. તો પહેલા તમારે જવાબ ના લખવાનો, લખો નો. પછી છે ને આ આખું આટલું જ લેવાનું, આ દેખાય ને આખું બેઠું લખવાનું. નો, ધેર ઇઝ નોટ એની હાઈ સ્કૂલ ઇન ધી સ્કૂલ, અથવા ધેર ઇઝ નો હાઈ સ્કૂલ. એની ની જગ્યા પર નો લખી શકો. નો, ધેર ઇઝ નો હાઈ સ્કૂલ ઇન ધીસ વિલેજ.
વેર ઇઝ ધીસ વિલેજ સિચ્યુએટેડ, બોલો આ વિલેજ ક્યાં આવેલું, હવે તમે બોલો આ વિલેજ ક્યાં આવેલું છે. The Punsari village is situated in Sabarkantha. Next. This base village is awarded with blank and blank. એને કયા કયા એવોર્ડ મળ્યા છે? Best village panchayat and best gram sabha award. Base village panchayat award અને best gram sabha award મળ્યું છે. Okay, very good. બહુ જ પરફેક્ટ તમે જઈ રહ્યા છો ને, આ રીતે તૈયારી કરવાનું છે વ્યવસ્થિત. આ પણ તમારો એક અગત્યનો ટોપિક છે. ઓકે, નેક્સ્ટ. હવે ઇન્ફોર્મેશન જો, ઇન્ફોર્મેશન અબાઉટ એન એનિમેટેડ કાર્ટૂન ફિલ્મ, નેમ ઓફ ધ એનિમેટેડ કાર્ટૂન ફિલ્મ. છોટા ભીમ બધા જોતા હોય તમારામાંથી મોસ્ટ. ક્રિએટેડ બાય રાજીવ ચિલકા, ફર્સ્ટ એપિસોડ ટેલિકાસ્ટેડ 2008, સ્ટોરી રિટન બાય, બરાબર છે ને, ભાઈ લેંગ્વેજીસ ઇન વિચ ધ ફિલ્મ ઇઝ મેચ. ચાલો, વિચ કાર્ટૂન ફિલ્મ ઇઝ મેન્શન હિયર, કઈ કાર્ટૂન ફિલ્મ અહીંયા મેન્શન કરેલી છે? છોટા ભીમ. છોટા ભીમ વિચ ને રિપ્લેસ કરીને તમારે ખાલી લખવાનું છોટા ભીમ. તો છોટા ભીમ કાર્ટૂન ફિલ્મ ઇઝ મેન્શન હિયર. વેન વોઝ ધ ફર્સ્ટ એપિસોડ ઓફ ધ ફિલ્મ ટેલિકાસ્ટેડ? પહેલો એપિસોડ ક્યારે ટેલિકાસ્ટ? 2008. ઓકે, વેરી ગુડ. આન્સર કેને લખવા તે સાંભળો. The first episode of the film was telecasted. The first episode of the film lakhvano, but it was ne vache lavano. The first episode of the film was telecasted in 2008. In 2000. Who is the writer? Writer kon che? Raj Vishwadanta. You have to replace who? Raj Bharavaj Vishwadan is the writer. Next question. In how many languages is the film made? Three. Hindi, Tamil, English. Hindi, Tamil. You have to count. Three. So, you lakha say the film is made in three languages. The film is made in three languages. Chalo. પછી શું લખ્યું છે આપણે વાંચીએ. હાઉ મચ વોટર ડુ વી યુઝ? તો વોટરનો આપણે યુઝ કેવી રીતના કરે છે ને તે આપેલું છે. તો તમારું વોટર યુઝ ઇન ટોયલેટ્સ 24%, વોટર યુઝ ઇન સાવર એટલે પેલા ફુવારામાં 20%, વોટર યુઝ ઇન ટેપ્સ નળમાં 19%, વોટર યુઝ ઇન ક્લોઝ વોશિંગ 70%, વોટર લીકેજ એમાં પાણી વહી જાય ને ટપ 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 થતું હોય તે 12%, એન્ડ અધરમાં કેટલું છે 8%. ચાલો પેલું, વેર યુઝ ટોયલેટ? જેનિલ જરીવાલા માઈક અનમ્યુટ કરો. ઓકે, વેર ડુ વી યુઝ ધ વોટર ધ મોસ્ટ? આપણે પાણીનો સૌથી વધારે ઉપયોગ ક્યાં કરીએ છીએ? જો કયો પર્સન્ટેજ? ટોયલેટ. The answer is bathroom. We use the water the most in toilets. એટલે આખો જો આખું બેઠું લખવાનું અહીંયાથી. We use the water the most in toilets. Okay? ચાલો નેક્સ્ટ. સેકન્ડ સવાલ શું છે? How much water is wasted? કેટલું વોટર વેસ્ટ થઈ જાય છે ભાઈ? 12%. યસ, વેસ્ટેડ એટલે સમજ પડે કે નકામું. તો આપણે લીકેજ એટલે નકામું સમજ પડે, ટપ ટપ થયા કરે. તો હાઉ મચ કાઢી નાખે, હાઉ મચ ની જગ્યા પર શું લખવાનું? 12%. હાઉ મચ ની જગ્યા પર શું લખવાનું? 12%. એટલે હાઉ મચ કાઢીને 12% લખી દેવાનું કે 12% વોટર ઇઝ વેસ્ટેડ. બરાબર છે. નેક્સ્ટ, બ્લેન્ક વોટર ઇઝ યુઝ ઇન સાવર્સ. સાવર્સમાં કેટલો ટકા હોય? 20%. ઓકે, 20%. 20% વોટર ઇઝ યુઝ ઇન સાવર. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. આગળ, we use blank water in clothes washing. બોલો કેટલા ટકા? 70%. બધા બહુ સરસ યાર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. આવો આવડો છે ઠાપ ઠાપ ઠાપ, તો જ મજા આવે તમને પણ બનવાની. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ધ પ્રિન્સિપલ, સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ ધ અંબિકા હાઈ સ્કૂલ કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ સિલ્વર જ્યુબલી સેલિબ્રેશન. ભાઈ સિલ્વર જ્યુબલી સેલિબ્રેશન છે. ચીફ ગેસ્ટ કોણ આવવાનું છે? ઓનરેબલ પ્રેસિડેન્ટ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મિસ્ટર ચંદ્રેશ પટેલ. વેન્યુ, વેન્યુ એટલે સ્થળ.
કઈ જગ્યા પર, આપણે લગ્નમાં નહીં ભાઈ લગ્નમાં જવાનું હોય તો કઈ જગ્યા પર જવાનું છે જોઈએ ને, તો એને વેન્યુ કહેવાય. તો અંબિકા હાઈસ્કૂલ વાપી ને ટાઈમ કયો છે? 11 AM, 11 વાગે છે. ચાલો હવે સવાલ જોઈએ ભાઈ, શું સવાલમાં કહે છે? ચાલો જોઈએ. ચાલો ભાઈ સવાલમાં શું કહે છે જોઈએ. પેલો સવાલ શું છે જોતો, વોટ ઇઝ ધ કાર્ડ ફોર, વોટ ઇઝ ધીસ કાર્ડ ફોર? બોલો આ કાર્ડ કોના વિશે છે? ઇન્વિટેશન. યસ, વેરી ગુડ. આ કાર્ડ તમારો ઇન્વિટેશન છે, સિલ્વર જ્યુબલી સેલિબ્રેશન. અને ધીસ કાર્ડ ઇઝ ફોર ઇન્વિટેશન, અથવા ધીસ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ. આયરો કોડિયલ ઇન્વાઇટ એટલે ઇન્વિટેશન કાર્ડ છે. વેરી ગુડ. ચાલો સેકન્ડ, હુ ઇઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધ ઓકેશન? ચીફ ગેસ્ટ કોણ છે ભાઈ? ચંદ્રેશ પટેલ. વિચ ઇવેન્ટ આર ધે આર ગોઈંગ ટુ સેલિબ્રેટ? એ લોકો કઈ ઇવેન્ટ સેલિબ્રેટ કરવાના છે? અંબિકા હાઈસ્કૂલ. ચાલો study the data and answer the question. Notice board, library, students of the class is 11. આ 11 કહેવાય કે 9 કહેવાય? 9. From that, the books will be issued on the following day. Timing 9 a.m. to 12:30 p.m. Standard 9A, પછી જે લખ્યું છે તે આપણે વાંચીએ. At what time will the students get the books? કયા સમયે સ્ટુડન્ટ ને બુક મળી શકશે? નોટિસ કોઈ મૂકેલી છે? લાઇબ્રેરી મૂકશે. Which day is fixed for the students of 9A and 9B? 9A and Monday. Monday. અહીંયા લખવાનું મંડે, પા ડે નહીં લખતા, પાછું ડે નહીં લખતા, બે વાર નહીં થાય. તો મંડે ઇઝ ફિક્સ ફોર ધ સ્ટુડન્ટ ઓફ 9A એન્ડ 9B. You are the students of 10th C. 10th C na tame vidyarthi chho. On which day you will get the books from the library? Kya dio se tumne? Thursday. To apne answer em lakhvano. Ave tamne puche to tamne hu tamne kyo bhai te mode karyu to tame kyo ha main mode karyu. Barabar chhe. To tamne kidu you are the students. To tamara answer lakhvano we athva I. So I will get the books from the library on Thursday. બરાબર છે, મને બુક ક્યારે મળશે? ગુરુવારે મળશે. ઓકે, ઓહો આને તો બધા ઓળખે છે. સુરતમાં જન્મ આવ્યો છે ભગવાન? ખબર નહીં, આપણે કઈ નહીં ખબર. સુરતમાં આવ્યો તો સુરતમાં બી હોય, કઈ નક્કી નહીં આપણે. ચાલો, હુઝ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન હિયર? કોની ઇન્ફોર્મેશન આપેલી છે? ચાલો બીજું, વિચ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ ધીસ પ્લેયર? કઈ જગ્યા પર? સુરત. બર્થ પ્લેસ ઓફ પ્લેયર ઇઝ સુરત. બીજું શું કીધું છે? વોટ ઇઝ હાર્દિક પંડ્યા? હાર્દિક પંડ્યા કોણ છે? ક્રિકેટર.
હાર્દિક પંડ્યા ઇઝ ઓલ્સો નોન એઝ, એના બીજા કયા કયા નામ છે, નિકનેમ? રોકસ્ટાર હે. યસ, નિકનેમ એટલે બીજું નામ, તો એનું નામ શું છે? રોકસ્ટાર. અને ચાલો ભાઈ, તમને આ સમજ પડી કે એના કરવાનું છે? ઓકે. આર યુ મ્યુઝિક લવર, સાઉલ ઓફ એન્ટરટેનમેન્ટ, સિંગર આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક, ડ્રમ મુન્ના પટેલ, ફ્લુટ નીરવ ઘોષ, શો સેટરડે એન્ડ સન્ડે, ડેટ 18 and 19 February 2020, ટાઈમ 9 PM, ફીસ સ્ટુડન્ટ હોય તો તમે 120 રૂપિયા, ને એડલ્ટ હોય એટલે સ્ટુડન્ટ નહીં હોય શોર્ટમાં તો 250. ચાલો, ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કન્સર્ટ? મ્યુઝિક કન્સર્ટ માટે તમે ક્યારે જઈ શકશો? કોન્સર્ટ માટે 18 and 19 February. આપણે આન્સર આ રીતે લખશે. હું બોલું છું, વી કેન ગો ફોર ધ મ્યુઝિક કન્સર્ટ ઓન 18 and 19 February 2020. હાઉ મચ ડિડ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કન્સર્ટ? તમારા મધરે કેટલા? 250. યસ, 250. એ તો માય મધર વિલ pay 250 for the music concert. How many singers are there? Singers kitla che jo? Aditya na. Ha, par kitla che? How many ganvana? Kitla che? 2. So two singers are there. Which instrument do the artist use? Artist kya kya instrument એટલે કઈ કઈ વસ્તુ વગાડવાના છે? Drum and flute. Drum and flute. Answer લખાશે drum and flutes. Okay? ચાલો ભાઈ, તમને હવે સમજ પડી આ કેના કરવાનું છે? હા હવે આવો સર. હા સર, હું તમને હા સર આ બેઠું છે ને, આખું મોકલું છું, થોડી વાર પછી મોકલાય. હમણાં નહીં, હમણાં ખાલી જે કરાયું તે વ્યવસ્થિત જુઓ, અને કદાચ કોઈને પાછું રિવાઇઝ કરવું હોય ને, કારણ કે અમુકનો પેલો ક્લાસ હોય ને આ બધું, આ બેઠો વિડીયો હું તમને ઓનલાઈન મૂકી દેવા, ઓનલાઈન મૂકી દેવા, એટલે તમે એકવાર પાછું જોવું હોય ને કે એના કરાયું તો તમે જોઈ શકશો. અને આમાં બીજા પણ બહુ બધા જો છે, બરાબર છે? તો આ છે ને હું તમને જાતે કરવા માટે આપા, તમારે જાતે કરો ને આજે ને આજે જ કમ્પ્લીટ કરજો. હવે આપણો મેઇન ટાર્ગેટ ઇંગ્લિશ પર છે, આજે ને આજે તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી દેવાનું છે. અને જો કદાચ શક્ય હશે લેજો, શક્ય હશે ને તો હું કાલે પણ તમારો બેચ લઈ લેવા, કાલે બેચ લેવા, તો વર્બલ કમ્યુનિકેશન વાળું છે તે હું તમારું પૂરું કરા, અને બીજો એક બે ટોપિક છે તે આપણા કમ્પ્લીટ કરીશું. ઓકે, તો શક્ય હશે ને તો હું કાલે પણ તમારો બેચ લઈ લેવાનું, લેવાનો તમને ટાઈમ હું તમને જણાવ્યો, થોડો મોડેથી જ રાખા, બહુ વહેલો નહીં રાખા, મે બી 8 કે 9 કોઈ પણ ટાઈમ રાખી દે. ઓકે, બહુ બધા છે આમાં, જો મહેનત કરજો, ને આમાં ડાયરેક્ટ ખબર પડે ને, ડાયરેક્ટ આન્સર જ તમારે લખવાનું, પેલા આન્સર 1, આન્સર 2, આન્સર 3, આન્સર 4, સવાલ લખવાની જરૂર નથી, કોષ્ટક પાડવાની જરૂર નથી, બરાબર? મોટા થઈ ગયા છો એટલે ડાયરેક્ટ તમારે આન્સર 1, આન્સર 2, આન્સર 3 જે હોય તમારે લખવાનું. તમે આજે જાતે પ્રેક્ટિસ કરજો, બહુ બધા છે, જો મહેનત કરજો જો ઇંગ્લિશમાં તો મજા આવશે. આજે જાતે પ્રેક્ટિસ કરો, કાલે હું એના આન્સર બી તમને મોકલી આપો રેડીમેડ, બરાબર છે? આટલે સુધી છે, તમારે વ્યવસ્થિત ખાલી કમ્પ્લીટ કરી દેવાનું છે. ઓકે, થઈ જશે ને આટલું? હા સર. હા સર, ડરતા નહીં સર, ની કદાચ કોઈ હા સર, હા કોઈને ખ્યાલ નહીં આવે ને તો પાછું પૂછજો, નેક્સ્ટ લેક્ચર હું લેવા તમને, મે બી કાલે લેટ લેવા તમારો, તો મને પૂછજો તમે, એમાં કોઈ વાંધો નહીં. આ વિડીયો પાછો હું તમને કીધું કે પબ્લિશ કરા, આજે જ પબ્લિશ કરી દેવા, ટાઈમિંગ લખીને મોકલા કે આટલા ટાઈમે આવો, તો કોઈ જોવું હોય તો પાછો તમે જોઈ શકશો, ને આ પેમ્પલેટ પણ તમને 7 વાગ્યા પછી હું મોકલી આપીશ. ઓકે, ચાલો હવે આપણે મીટિંગ એન્ડ કરીએ છીએ, કાલે લેક્ચર હશે. જય સ્વામિનારાયણ સર. જય સ્વામિનારાયણ. કાલે લેક્ચર હશે તો તમને મેસેજ આવી જશે. ઓકે સર. જય સ્વામિનારાયણ. ઓકે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ.